प्रणाम विद्यार्थी मित्रों, माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आप सौनु हार्दिक स्वागत करे छु। धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 1 ना गया वीडियो नंबर 6 में आपणे विस्थापन प्रक्रिया, द्विविस्थापन प्रक्रिया अने अवक्षेपण प्रक्रिया विषे अभ्यास करी गया छे। आजना प्रकरण 1 ना ज वीडियो नंबर 7 में आपणे आजे ऑक्सिडेशन प्रक्रिया, रिडक्शन प्रक्रिया अने रेडॉक्स प्रक्रिया विषे अभ्यास करवाना छे। परीक्षानी अंदर आ टॉपिक आधारित तमने एमसीक्यू बेस प्रश्नों पूछाता होय छे के प्रक्रिया समीकरणनी अंदर कया प्रक्रियकनु ऑक्सिडेशन थाय छे, कया प्रक्रियकनु रिडक्शन थाय छे। तो ए प्रश्नोना जवाब लखती वखते मोटा भागना विद्यार्थीओ भूल करी बेसे छे। माटे आजे ऑक्सिडेशन प्रक्रिया, रिडक्शन प्रक्रिया अने रेडॉक्स प्रक्रिया ए टॉपिक ने बराबर ध्यान राखीने आपणे शीखीए जेथी आपणा मार्क्स कपाई न जाए। तो चलो विद्यार्थी मित्रों जोईए, सौ प्रथम ऑक्सिडेशन प्रक्रिया अने रिडक्शन प्रक्रिया कोने कहेवामां आवे अने तेना उदाहरणों। तो सौथी पहला जोईए ऑक्सिडेशन प्रक्रिया अने तेना उदाहरणों। तो जे रासायणिक प्रक्रिया में रासायणिक प्रक्रिया दरमियान ज पदार्थ के जेमा रहेला अणु के परमाणु ऑक्सिजन मेरवे अथवा हाइड्रोजन गुमावे, बराबर याद रखो। रासायणिक प्रक्रिया दरमियान पदार्थ एटले के प्रक्रियक के जे अणु के परमाणु होय ते ऑक्सिजन मेरवे के हाइड्रोजन गुमावे तो ते प्रक्रिया ने ऑक्सिडेशन कहेवामां आवे छे। उदाहरण तरीके कार्बन जे एने ऑक्सिजन वायु साथे प्रक्रिया करवामां आवे त्यारे एमांथी बनती निपज जे छे એ જે કાર્બન ડાયોક્સાઇડ CO2 એટલે કે કાર્બનને હવામાં સળગાવવામાં આવે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને। બીજું એક ઉદાહરણ છે એ જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી જે છે એને જ્યારે સળગાવવામાં આવે ત્યારે એમાંથી બનતી નિપજ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેનું રાસાયણિક પ્રક્રિયા સમીકરણ થાય Mg+O2 ગિવ્સ MgO। હવે એને બેલેન્સ પણ કરવું પડે તો પ્રક્રિયકો બાજુ ઓક્સિજન જે છે એના પરમાણુની સંખ્યા 2 છે, નિપજ બાજુ 1 જ છે, માટે નિપજ જે બની છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એને 2 વડે ગુણવી પડે। 2 વડે ગુણવાથી ઓક્સિજન પ્રક્રિયકો બાજુ અને નિપજો બાજુ સમાન થશે, પરંતુ મેગ્નેશિયમ જે છે એ અસંતુલિત હોવાથી પ્રક્રિયકોમાં પણ મેગ્નેશિયમને 2 વડે ગુણવા પડે તો આખી પ્રક્રિયા સમીકરણ જે છે એ સંતુલિત થાય। હવે એક પ્રમાણે કોપર ધાતુ જે છે એને પણ જો સળગાવવામાં આવે, ગરમ કરવામાં આવે તો એમાંથી બનતી નિપજ છે કોપર ઓક્સાઇડ। તો અહીંયા જે ત્રણેય પ્રક્રિયા આપણે લીધી એ ત્રણેય પ્રક્રિયાઓની અંદર કાર્બન, મેગ્નેશિયમ અને કોપર
એ ત્રણેય ધાતુ જે છે એ ઓક્સિજન મેળવે છે, માટે આ પ્રક્રિયા જે છે એને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો અર્થ એમ કે કાર્બનમાંથી બનતી નિપત થઈ કાર્બન ડાયોક્સાઇડ, એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું ગણાય. મેગ્નેશિયમમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બની, માટે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું ગણાય. કોપરમાંથી કોપર ઓક્સાઇડ બની, એટલે કોપરનું પણ ઓક્સિડેશન થયું ગણાય. હવે આપણે જોઈએ રિડક્શન પ્રક્રિયા. એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે, બરાબર યાદ રાખજો, અથવા તો હાઇડ્રોજન મેળવે, તો તેને જ રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રક્રિયા દરમિયાન જ અણુ કે પરમાણુ એ ઓક્સિજન ગુમાવતો હોય અથવા હાઇડ્રોજન મેળવતો હોય તો એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે. તદ્દન ઓક્સિડેશન પ્રક્રિયાથી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે. અને વિદ્યાર્થીઓ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, અથવા ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે, આ બાબતની અંદર કન્ફ્યુઝન થઈ જાય છે કે કઈ પ્રક્રિયા ઓક્સિડેશનની હતી. એટલે બરાબર યાદ રાખવાનું છે. અને એના ઉદાહરણની અંદર આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે એ છે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે બનતી નિપત તરીકે કોપર ધાતુ અને પાણી એ નિપત તરીકે આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા છે જે છે એમાં કોપર ઓક્સાઇડ જે હતું એમાંથી બનતી નિપત તરીકે કોપર છૂટું પડે છે, એટલે કે CuO માંથી CU આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા સમીકરણ થઈ એમાં CuO કોપર ઓક્સાઇડમાંથી CU એટલે કે કોપર ધાતુ છૂટી પડે છે. તો આ જે પ્રક્રિયા થઈ એમાં ઓક્સિજન ગુમાવવામાં આવ્યો છે. CuOમાંથી CU બનવું એટલે કે ઓક્સિજન દૂર થવો, માટે CuO કોપર ઓક્સાઇડનું જ રિડક્શન થયું ગણાય. એ જ પ્રમાણે બીજી પ્રક્રિયા સમીકરણ જોઈએ અને એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે બનતી નિપત તરીકે કાર્બન મોનોક્સાઇડ અને પાણી એ પ્રાપ્ત થતું હોય છે. તો અહીં CO2 પ્રક્રિયકમાંથી બનતી નિપત છે CuO, એટલે કે CO2માંથી CO ની અંદર રૂપાંતર થયું, કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થયું, જેમાં કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજનનો એક પરમાણુ ઓછો છે, જે દર્શાવે છે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એમાંથી કાર્બન મોનોક્સાઇડની અંદર રૂપાંતર થયું, એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયું ગણાય. એ પ્રમાણે ત્રીજી રાસાયણિક પ્રક્રિયા સમીકરણ આપણે જોઈએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એને હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી બનતી નિપત તરીકે મેગ્નેશિયમ ધાતુ અને પાણી આપણને પ્રાપ્ત થાય છે નિપત તરીકે. તો અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું, એમાંથી બનતી નિપત થઈ મેગ્નેશિયમ, એટલે કે MgOમાંથી Mgની અંદર રૂપાંતર પામ્યું, એટલે અહીં ઓક્સિજન જે છે એ ગુમાવી દેવામાં આવ્યો છે, માટે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પણ રિડક્શન થયું ગણાય. એટલે આ જે પ્રક્રિયા સમીકરણો જોયા એ દરેકની અંદર જે નિપજો તૈયાર થઈ છે એ નિપજોની અંદર ઓક્સિજન જે છે એ ઓછો થતો ગયો છે, માટે આ જે પ્રક્રિયા સમીકરણો છે એ રિડક્શન પ્રક્રિયા સમીકરણો તરીકે આપણે લઈ શકીએ ઉદાહરણમાં, એટલે કે એ રિડક્શન પ્રક્રિયાઓ દર્શાવે છે.
હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પછીનો ટોપિક, રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે અને તે ઉદાહરણ આપી સમજાવો, અથવા બીજી રીતે એને ઓળખવામાં આવે છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે, જોડે લખેલું હોય ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય, તો રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જ્યારે પ્રશ્નની અંદર ખાલી પૂછ્યું હોય કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા વાળા પ્રશ્નનો જવાબ તમારે લખવાનો નથી, એટલે કે ટૂંકમાં રેડોક્સ પ્રક્રિયા વિશે સમજાવવાનો નથી. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય અથવા ઓક્સિડેશન રિડક્શન બંને શબ્દ સાથે લખેલા હોય તો જ આ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે. એટલે આપણે આગળના ટોપિકની અંદર અત્યારે રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌ પ્રથમ જોઈએ તેની વ્યાખ્યા, કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને જ રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે. યાદ રાખજો, પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. અથવા બીજી રીતે પણ એની વ્યાખ્યા આપણે રજૂ કરી શકીએ કે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ એક જ સાથે થતી હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય. હવે આપણે જોઈએ એના ઉદાહરણો. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોપર ઓક્સાઇડ જે છે એની હાઇડ્રોજન વાયુ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે અને ગરમ કરવામાં આવે એ વખતે બનતી નિપજની અંદર કોપર અને પાણી આપણને પ્રાપ્ત થાય છે. અગાઉ જોઈ ગયા એ પ્રક્રિયા છે રિડક્શનની અંદર. તો અહીં કોપર જે ઓક્સાઇડ જે છે પ્રક્રિયક એમાંથી નિપજ તરીકે આપણને કોપર છૂટી પડતી દેખાય છે, એટલે કે કોપર ઓક્સાઇડમાંથી કોપરની અંદર રૂપાંતર થવું. એનો અર્થ એમ કે કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે અને નિપજ તરીકે આપણને કોપર પ્રાપ્ત થાય છે. માટે કોપર ઓક્સાઇડ જે છે એનું રિડક્શન થયું ગણાય. હવે એ જ પ્રમાણે જોઈએ તો હાઇડ્રોજન વાયુ જે છે એમાંથી બનતી નિપજ છે પાણી H2O. તો આ જે પ્રક્રિયા સમીકરણ તૈયાર થયું એમાં હાઇડ્રોજન હતો એમાંથી નિપજ તરીકે H2O પ્રાપ્ત થઈ ગઈ, એટલે હાઇડ્રોજનની અંદર ઓક્સિજન ઉમેરાયો છે. માટે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન તરીકે ઓળખીએ, એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે માટે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ, એટલે કે H2નું ઓક્સિડેશન થયું ગણાય. બીજું એક ઉદાહરણ જોઈએ. બીજા ઉદાહરણની અંદર જોઈએ, ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે નિપજ તરીકે આપણને ઝીંક અને કાર્બન મોનોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે. તો આ જે પ્રક્રિયા સમીકરણ આપણે તૈયાર કરેલું છે એમાં જોઈએ તો સૌ પ્રથમ જે ઝીંક ઓક્સાઇડ જે છે ZNO એમાંથી બનતી નિપજ તરીકે લીધું છે ઝીંક. તો અહીં ZNOમાંથી ZNની અંદર રૂપાંતર થયું, એટલે કે ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક એ નિપજ તરીકે પ્રાપ્ત થઈ, એટલે ઓક્સિજન જે છે એ દૂર થયો છે પ્રક્રિયકમાંથી. ઝીંક ઓક્સાઇડ પ્રક્રિયકમાંથી ઓક્સિજન દૂર થઈ અને નિપજ તરીકે આપણને ઝીંક પ્રાપ્ત થઈ, એટલે ઝીંક ઓક્સાઇડ જે છે એ રિડક્શન થયું એમ સૂચવે છે. હવે એ જ પ્રમાણે
જોઈએ તો કાર્બન જે છે એમાંથી બનતી નિપજ છે કાર્બન મોનોક્સાઇડ. તો આ જે પ્રક્રિયા થઈ એમાં કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાયો છે, એટલે કે કાર્બને ઓક્સિજન મેળવ્યો છે, માટે નિપજ તરીકે આપણને કાર્બન મોનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. એટલે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડની અંદર રૂપાંતર થયું છે, માટે કાર્બન જે છે એનું ઓક્સિડેશન થયું ગણાય. તો આ રીતે આજનો આપણા બંને ટોપિકો પૂરા થયા, એક ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, અને ટોપિક આપણો બીજો હતો એ હતી રેડોક્સ પ્રક્રિયા, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા હોમવર્ક માટેના ત્રણ પ્રશ્નો તમારે લખવાના છે. એમાં તો દરેક વિદ્યાર્થી આ પ્રશ્નો જે છે પોતાની વિજ્ઞાનની બાકી નોટની અંદર નોંધી લેશે. એમાં પહેલો પ્રશ્ન જે છે ઓક્સિડેશનની વ્યાખ્યા આપી ઉદાહરણ દ્વારા સમજાવો. ફરી પ્રશ્ન રિપીટ કરું છું, ઓક્સિડેશનની વ્યાખ્યા આપી ઉદાહરણ દ્વારા સમજાવો, અથવા તો એમ પણ કહી શકાય કે ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય તેને ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન, રિડક્શન પ્રક્રિયા કોને કહે છે તે ઉદાહરણ દ્વારા સમજાવો. ત્રીજો પ્રશ્ન, રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે તે બે ઉદાહરણ આપી સમજાવો. ફરી રિપીટ કરું છું, રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે તે બે ઉદાહરણ આપી સમજાવો. પ્રણામ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક છેલ્લો ટોપિક આ પ્રકરણનો આપણો બાકી રહેશે, જે આપણે અગાઉના વિડીયોની અંદર ભણીશું. પ્રણામ.